દાહોદમાં આદિવાસી પરિવાર તેમજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા ચાર રાજ્યોમાં 200 થી વધુ તાલુકાઓમાં પૂર્વજોની પૂજા પદ્ધતિ સામાજિક વ્યવસ્થાના સંરક્ષણ માટે અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવા માટે મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મામલતદાર સાહેબને આદિવાસી પરિવાર દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગણી માટે સક્રિય અર્જુન તાવ્યાડ, મેહુલ તાવ્યાડ, હાર્દિક ચંદાણા, જયદીપ ચંદાણા તેમજ રાજેશ બારિયા દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આમ આદિવાસી પરિવાર તેમજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આદિવાસી સમાજ અને સંસ્કૃતિ અસ્મિતા તેમજ આદિવાસી સમાજના જીવન મૂલ્યો, પૂર્વજોની પૂજા પદ્ધતિ, સામાજિક વ્યવસ્થાના સંરક્ષણ માટે અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવા માટે આજરોજ ફતેપુરા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. તારીખ 15/7/2020 રોજ ફતેપુરા મુકામે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તેમજ આદિવાસી પરિવાર દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અસ્મિતા તેમજ આદિવાસીઓની પૂજા પદ્ધતિ તેમજ પૂર્વજોની ચાલતી આવતી રૂઢી પ્રથાઓ અને આદિવાસીઓની અસ્મિતા, સંસ્કૃતિ અને ગરિમા જળવાઈ રહે તેના માટે ભારત સરકાર તેમજ ભારત દેશના પ્રધાનમંત્રી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેમજ માનવ અધિકાર આયોગ, માન્ય રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યને અલગથી આદિવાસીઓના સંરક્ષણ અને આદિવાસીઓના રક્ષણ માટે આજરોજ ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી ખાતે આદિવાસીઓ માટે પોતાના માટે એમનું સંરક્ષણ થાય તે માટે અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જય જવાહર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય ભીલ પ્રદેશ. ફોટો પણ લેવા જાઉં, એક ફોટો પણ લેજો. દક્ષેશ ચૌહાણ, KTV ન્યૂઝ, દાહોદ.